हेलो विद्यार्थी मित्रों, वेलकम बैक। आज आपणे वात करीशुं प्रकरण नंबर 11 कार्य अने ऊर्जा, जे आपणिक भौतिक विज्ञाननुं प्रकरण थई जशे। तो सौ प्रथम आपणे कार्य विषे माहिती मेळवीशुं के जे कार्यनो आपणे जे अर्थ करीए छीए, जे व्यवहारिक दृष्टिए जे कार्यनो अर्थ थाय छे ए, अने जे वैज्ञानिक दृष्टिए कार्यनो अर्थ शुं छे एना विषेनो सौ प्रथम आपणे माहिती मेळवीशुं। तो हवे जोईए कि जे व्यवहारमां बधा ज कार्यो करवा माटे ऊर्जानी जरूरियात होय छे। तो ए स्वाभाविक छे कि कोईपण वस्तु, ए चाहे सजीव होय के पछी निर्जीव होय, तो एने पोताना द्वारा कार्य करवू छे, तो एना माटे एना अंदर ऊर्जा रहेली होवी जोईए। जेम के कोई सजीव होय तो सजीव ए ऊर्जा क्यांथी मेळवशे, तो ખોરાકમાંથી, બરાબર। અને કોઈ નિર્જીવ વસ્તુ હોય, જેમ કે આપણે જે વાહનો ઉપયોગ કરીએ છીએ, બરાબર, ગાડીઓ બાઇકો, તો એમાં ઊર્જા સ્વરૂપે આપણે ઈંધણ આપીએ છીએ, બળતણ, એ પેટ્રોલ હોય કે પછી ડીઝલ સ્વરૂપે આપણે એને આપતા હોઈએ છીએ, બરાબર। અને એના દ્વારા એ ઊર્જા મળે છે અને એ ઊર્જાથી જ કાર્ય થઈ શકે છે, એટલે કે વાહન ગતિ કરી શકે છે। ઓકે, તો જોઈએ હવે કે જે વ્યવહારમાં બધા જ કાર્યો કરવા માટે શાની જરૂરિયાત હોય છે, ઊર્જાની જરૂર પડે છે, અને બધા જ સજીવો ઊર્જા ખોરાકમાંથી મેળવતા હોય છે। જેમ કે કેટલાક કાર્યો કયા, તો જેવા કે રમવું, કૂદવું, બરાબર, દોડવું, સાયકલ ચલાવવી, લખવું વગેરે, આપણે ઊર્જાની જરૂરિયાત પડે છે। તો આ બધા જ જે સામાન્ય કાર્યો છે, તો એ કાર્ય કરવા પાછળ પણ આપણા શરીરમાં ઊર્જા હોવી જોઈએ, બરાબર। જો આપણે થાકેલા હોઈશું તો આપણે રમી શકીશું નહીં, ઓકે। તો થાકેલાનો મતલબ શું થશે કે આપણા શરીરમાં પૂરતી ઊર્જા નથી, એ કામ કરવાની, એ કાર્ય કરવાની પૂરતી ઊર્જા નથી, બરાબર। તો મુશ્કેલ કાર્યો માટે વધુ ઊર્જાની જરૂરિયાત પડે, જેમ કે તમે ભારે એક્સરસાઇઝ, એટલે એક વધારે પડતા દોડી ગયા હોય, બરાબર, અથવા તો એક્સરસાઇઝ, વ્યાયામ વધારે કર્યું હોય, તો એ વખતે આપણા શરીર દ્વારા ઊર્જાની પણ એટલી જ વધુ જરૂરિયાત પડતી હોય છે। પછી એની સાથે સાથે પ્રાણીઓમાં વાત કરીએ તો પ્રાણીઓને દોડવા માટે, દુશ્મનોથી દૂર ભાગવા માટે, પછી લડવા માટે, ઓકે, એની સાથે સાથે ખોરાકની શોધખોળ તેમજ રહેવા માટે સુરક્ષિત જગ્યા શોધવી પડે, અને આ બધા જ કાર્યો કરવા માટે એમને શાની જરૂરિયાત પડતી હોય છે, ઊર્જાની। અને આ ઊર્જા ક્યાંથી મળશે, તો બધા જ સજીવોને ઊર્જા ખોરાકમાંથી એમને મળશે। તો આ ઉપરાંત કેટલાક પ્રાણીઓ જે ભાર ઉંચકવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ, પછી ગાડું ખેંચવા માટે, જેમ કે બળદ ગાડી એ, ઘોડાગાડી એ, બરાબર, તો એ ગાડું ખેંચવા માટે પણ પ્રાણીઓનો ઉપયોગ થાય છે, પછી ખેતર ખેડવા માટે પણ પ્રાણીઓનો ઉપયોગ થાય છે। તો એમ અલગ અલગ જગ્યાએ આપણે પ્રાણીઓનો ઉપયોગ લઈએ છીએ, બરાબર। તેથી આ બધા જ કાર્યો માટે તેમને પણ શાની જરૂરિયાત પડતી હોય છે, ઊર્જાની જરૂરિયાત પડતી હોય છે। તો આ જે માહિતી હતી એ જે આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જે આપણે કાર્ય કોને કહીએ છીએ, બરાબર, તો સામાન્ય દ્રષ્ટિએ જ્યાં આગળ ઊર્જાની જરૂરિયાત પડતી હોય છે, જેને આપણે સામાન્ય દ્રષ્ટિએ શું કરીશું, કાર્ય કહીશું। પરંતુ ખરેખર વૈજ્ઞાનની દ્રષ્ટિએ એનો મતલબ શું થાય છે, તો એ હવે જોઈએ। તો આપણે વ્યવહારમાં હવે કાર્યનો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મતલબ શું થશે એ જોઈએ। તો આપણે વ્યવહારમાં, એટલે કે રોજિંદા જીવનમાં, કાર્ય શબ્દનો ઉપયોગ કરીએ છીએ, અને વિજ્ઞાનમાં કાર્ય શબ્દનો અર્થમાં શું છે, તફાવત છે, એટલે કે આપણી રોજિંદા જીવનના કાર્યનો અર્થ અને વિજ્ઞાનના અર્થમાં કાર્યનો શું છે, તફાવત છે, ઓકે। જેમ કે અહીંયા આગળ કીધું છે કે સખત મહેનત કરવા છતાં વિજ્ઞાનની દ્રષ્ટિએ એ કાર્ય થતું નથી એમ કહેવામાં આવે છે। તો હવે એ કઈ રીતના, તો એ સમજીએ। જેમ કે અહીંયા આગળ એક ઉદાહરણ તમને સમજાવ્યું છે કે વ્યવહારમાં આપણે જેમ કે પુસ્તકો વાંચીએ છીએ, લખીએ છીએ, પ્રશ્નપત્રો ભેગા કરીએ છીએ, વર્ગખંડમાં હાજરી આપીએ છીએ, બરાબર, એટલે કે હાજર રહીને આપણે માહિતી મેળવીએ, એટલે કે શીખીએ છીએ, બરાબર, પછી વિવિધ પ્રયોગો કરીએ છીએ વગેરે ક્રિયાઓ કરવામાં ઘણી બધી ઊર્જાનો વ્યય થાય છે। અને સામાન્ય શબ્દમાં કહીએ તો આપણે સખત મહેનત કરીએ છીએ, અને આ બધી જ મહેનત કરીએ છીએ તેને વૈજ્ઞાનિક પરિભાષામાં અનુસાર કાર્ય થતું ન કહેવાય,
કારણ કે તેમાં સ્થાનાંતર થતું નથી. તો આજે આપણે જે સખત મહેનત કરી, જેમ કે તમારે સખત મહેનત અહીંયા આગળ કઈ કયા સ્વરૂપે બતાવી છે કે જે પુસ્તકો વાંચીને આપણે એક હોશિયાર વ્યક્તિ હોય તો એમ કે રોજનું રોજ કામ કરીએ, જેમ કે પુસ્તકો વાંચવા, લખવા, પછી પ્રશ્નપત્રોમાંથી પ્રશ્નો સોલ્વ કરવા, પછી વર્ગખંડમાં પૂરતી હાજરી આપીને દરેક અર્થ એટલે કે વર્ગખંડમાં હાજરી આપીને દરેક વિષયને શિક્ષક દ્વારા સારી રીતે સમજવું, ઠીક છે. પછી એમ પછી પ્રયોગો કરવા. તો આમ આપણે દરેક રીતે શું કરીએ છીએ, એક સખત મહેનત કરીએ છીએ, અને એ સખત મહેનત કરવા માટે પણ આપણી શરીરની ઉર્જા વ્યય થાય છે, અને પણ ખૂબ જ માત્રામાં. તો એના કારણે, પરંતુ અહીંયા આગળ વૈજ્ઞાનિક પરિભાષામાં આ કાર્ય થતું નથી એમ કહેવામાં આવે છે. તો આના પાછળ જવાબદાર શું છે, અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્યનો મતલબ શું થશે? તો કાર્ય કરવા માટે સ્થાનાંતર અહીંયા આગળ કંઈ પણ પ્રકારનું થતું નથી. તો અહીંયા આગળ આપણે વ્યવહારુ દ્રષ્ટિએ જે કાર્યનો મતલબ કહીએ છીએ, એ કંઈક આપણા ભૌતિક રીતે અથવા તો માનસિક રીતે આપણે કાર્ય કરી રહ્યા છીએ. ઓકે, ભૌતિક રીતે કઈ રીતના? જેમ કે લખવું, તો એમાં લખવામાં આપણા હાથના સ્નાયુઓનો ઉપયોગ કરીને આપણે લખીએ છીએ. પછી રમવું, દોડવું, બરાબર, તો એ એક ભૌતિક રીતે. અને જેમ કે વાંચવાનું છે, બરાબર, કોઈ યાદ રાખવાની વસ્તુઓ છે, ઓકે, તો એ આપણી માનસિક રીતે આપણે એને એ કાર્ય કરીએ છીએ. પરંતુ અહીંયા વૈજ્ઞાનિક દ્રષ્ટિ કાર્ય કરવા પાછળ બે મહત્ત્વના કારણો છે. એક, જે તે પદાર્થ પર બળ લાગતું હોવું જોઈએ, અને બીજું કે એ બળ લાગે ત્યારે એ પદાર્થ પર સ્થાનાંતર, એ પદાર્થનું સ્થાનાંતર થતું હોવું જોઈએ. તો જે આપણે આ સખત મહેનત અત્યારે જે એક ઉદાહરણ લીધું, તો એમાં કંઈ પણ પ્રકારનું સ્થાનાંતર થશે નહીં, બરાબર, જેના કારણે વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય ન થયું એમ કહેવાય. તો તમારા માથા ઉપર, જેમ કે આપણા માથા ઉપર ભારે વજન મૂકીએ અને થોડા સમય ઊભા રહીએ, અને ઘણા સમય સુધી ઊભા રહેતા આપણને શું આવે છે, કંટાળી જઈએ છીએ, બરાબર. તો આ પ્રવૃત્તિમાં પણ ઘણી શક્તિ આપણે વાપરીએ છીએ, એટલે કે ઉર્જા વાપરીએ છીએ, બરાબર. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ પ્રવૃત્તિમાં પણ કાર્ય ન થયું એમ કહેવાય. કેમ? કારણ કે અહીંયા તમે જે ફક્ત ભાર ઉંચકીને તમે ઊભા રહ્યા છો, એટલે કે અહીંયા આગળ પણ જે તમે જે વજન ઉપાડ્યો છે, એ વજન પર કંઈ પણ પ્રકારનું કાર્ય ન થયું એમ કહેવાય. કેમ? કારણ કે તમારાથી કોઈ સ્થાનાંતર થઈ રહ્યું નથી. એનો મતલબ તમારા દ્વારા પોતાનું સ્થાન બદલાવી રહી, તમે પોતાનું સ્થાન બદલી રહ્યા નથી. ઓકે, એક જ સ્થાન ઉપર ઊભા રહીને તમે વજન ઉંચકી રાખ્યો છે. ઓકે, તો અહીંયા આગળ વજન દ્વારા તમારા ઉપર બળ લાગી રહ્યું છે, પરંતુ એ બળથી તમારા ઉપર સ્થાનાંતર થઈ રહ્યું નથી. એટલે કે જે વજન આપણે આપણા માથા પર મૂકીએ છીએ, તો એના દ્વારા એ સ્થાનાંતર થઈ રહ્યું નથી, જેના કારણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ પણ કાર્ય ન થયું એમ કહેવાય, બરાબર. તો હવે કાર્ય વૈજ્ઞાનિક ભાષામાં કોને કહીશું? તો એક અહીંયા આગળ તમને આ ઉદાહરણ આપ્યું છે કે પણ જો તમે સીડી ચડીને મકાનના ઉપરના માળે જાઓ કે પછી ઝાડ પર ચડો, તો ત્યારે વૈજ્ઞાનિક પરિભાષામાં કાર્ય થયું એમ કહેવાય. કેમ? કારણ કે જેમ કે તમે કોઈ મકાનની સીડી ચડો છો, ઓકે, અથવા તો કોઈ વૃક્ષ અથવા ઝાડ પર ચડો છો, ઓકે, તો એના એ ચડવા માટે આપણા દ્વારા બળ, સ્નાયુ બળ લાગે છે, ઓકે, અને એ બળ દ્વારા આપણા ઉપર, એટલે કે આપણા શરીર પર સ્થાનાંતર, એટલે કે આપણી સ્થાન બદલાય છે, બરાબર. જેમ કે આપણે સીડી ચડીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયા, બરાબર, અથવા તો ઝાડ ઉપર ચડ્યા, તો આપણું શું થયું, સ્થાન બદલાયું, એટલે એનો મતલબ સ્થાનાંતર થયું. ઓકે, તો એના કારણે જે આપણે બળ પણ આપ્યું અને બળ દ્વારા સ્થાનાંતર પણ થયું, તો હવે એને આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કહી શકીએ કે આ પદાર્થ ઉપર, એટલે કે આપણા ઉપર કાર્ય થઈ રહ્યું છે. ઓકે, તો મહત્ત્વના વૈજ્ઞાનિક દ્રષ્ટિ કાર્ય કોને કહેવામાં આવશે? કે પહેલું બળ લાગવું જોઈએ, અને બીજું એ પદાર્થ પર સ્થાનાંતર થતું હોવું જોઈએ, ઠીક છે. તો હવે આપણે સમજીએ, તો હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આપણે એને કાર્યની સંકલ્પના સમજીએ કે કોઈ સપાટી પર રાખેલા
લીસા કાંકરાને ધક્કો મારીને પથ્થરને અમુક અંતર આપણે કપાવીએ છીએ, અથવા તો એ પથ્થર અમુક અંતર કાપે છે. ઓકે, તો હવે માન લો કે આ એક સપાટી છે, સપાટી પર આ એક પથ્થર છે, એના આપણે માન લો કે તમે હાથ દ્વારા એને બળ આપ્યું, બરાબર? તો એ બળ આપવાના કારણે એ પથ્થર શું કરશે, કંઈક અંતર એ કાપશે. માન લો કે આ એક અંતર આટલું કાપ્યું, બરાબર? તો આના દ્વારા શું થયું, સ્થાનાંતર થયું, એટલે કે આપણે એને દર્શાવીશું SC, અને એના ઉપર સ્થાનાંતર કોના દ્વારા થયું, કારણ કે આપણે કંઈક એને બળ આપ્યું હતું, બરાબર, જેના કારણે એના ઉપર કાર્ય થયું, બરાબર? તો કારણ કે તેના પર બળ લાગતા તે સ્થાનાંતરિત થાય છે, અને માટે આપણે કહીશું કે કાર્ય થઈ રહ્યું છે. અથવા તો કોઈ એક છોકરી ટ્રોલી પર બળ લગાડીને એને સ્થાનાંતર કરે ત્યારે પણ આપણે કહી શકીએ કે એ ટ્રોલી પર કાર્ય થઈ રહ્યું છે. ઓકે, તમે કોઈ પુસ્તકને ઉંચકીને ઊંચે લાવો ત્યારે પણ કાર્ય થયું કહેવાય. કારણ કે આપણે આપણા સ્નાયુ બળ દ્વારા એ પુસ્તકને શું કરીએ છીએ, અમુક અંતર સુધી એને ઊંચકીએ છીએ. ઓકે, તો એના એક એની સ્થાન હતી જ્યાં આગળ સ્થિર સ્થિતિમાં હતું, અને ત્યાંથી આપણે એને ઉપાડીને કંઈક બીજા સ્થાન પર લઈ ગયા, એનો મતલબ એનું સ્થાનાંતર થયું, એનું સ્થાન બદલાયું, માટે એને એના ઉપર પુસ્તક પર કાર્ય થયું એમ વિજ્ઞાનની પરિભાષામાં આપણે કહી શકીએ છીએ. ઓકે, પછી બીજું એક ઉદાહરણ, આ ઉદાહરણ પરથી આપણે કહી શકીએ કે કાર્ય કરવા માટે બે પરિસ્થિતિ અથવા તો શરતો હોવી જોઈએ. કઈ કઈ? તો નંબર એક, વસ્તુ પર કંઈક બળ લાગતું હોવું જોઈએ, અને નંબર બે, વસ્તુ દ્વારા શું થતું હોવું જોઈએ, સ્થાનાંતર થતું હોવું જોઈએ, બરાબર? કઈ બે શરતો? વસ્તુ પર કંઈક બળ લગાડવું જોઈએ, બરાબર, અથવા તો વસ્તુનું સ્થાનાંતર, બીજી કઈ બાબત, વસ્તુનું સ્થાનાંતર થવું જોઈએ. ઓકે, જો કોઈ ગાડાને બે બળદો ખેંચી રહ્યા હોય તો ગાડું પણ ગતિ કરે છે, અને માટે આપણે કહી શકીએ કે એના ઉપર પણ શું થઈ રહ્યું છે, કાર્ય થઈ રહ્યું છે. ઠીક છે, તો હવે આના ઉપરથી આપણે કાર્ય વિશેની વૈજ્ઞાનિક પરિભાષામાં એનું સૂત્ર શું થાય એ હવે જોઈએ. તો અહીંયા તમે એક આકૃતિ જોઈ શકો છો કે જે એક ટેબલ લીધું છે એના ઉપર કોઈ એમ દળની એક વસ્તુ રાખવામાં આવી છે, એનું દળ કેટલું છે, એમ, બરાબર, અને એના ઉપર એફ જેટલું બળ આપતા એના ઉપર કંઈક એસ જેટલું સ્થાનાંતર કરીને એ આ બીજી જગ્યાએ એટલે કે બીજા સ્થાન પર એ આવે છે. પરંતુ એ ક્યારે બીજું સ્થાન મેળવશે, જ્યારે એના ઉપર બળ એફ લગાડવામાં આવે છે ત્યારે તે વસ્તુ એ બળની દિશામાં કેટલું અંતર કાપે છે અથવા કેટલું સ્થાનાંતર કરે છે, તો એસ જેટલું સ્થાનાંતર કરે છે. ઓકે, તો હવે આ પરથી આપણે એનું સૂત્ર પણ બનાવી શકીએ, અથવા તો એની વ્યાખ્યા કરવી હોય તો તમે આ રીતના કરી શકો કે કાર્યની વ્યાખ્યા મુજબ કાર્ય બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય છે. તો આ કાર્ય બળ એ બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકાર જેટલું હોય, એટલે કે આ બળ અને સ્થાનાંતર એ બંને શું હોય છે, ગુણાકારમાં હોય છે. માટે એને આપણે લખી શકીએ કે W બરાબર કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, અને એનું સૂત્ર શું થઈ જશે, તો આપણે કાર્યને શું કહેવામાં આવશે ઇંગ્લિશમાં, વર્ક, અને વર્ક એટલે કે WORK, તો જેનો શું થશે, W થશે બળ એટલે ફોર્સ, તો એનો કેપિટલ F, અને સ્થાનાંતર જેના માટે સંજ્ઞા લીધી છે સ્મોલ S, બરાબર? તો આ સૂત્ર તમારે યાદ રાખવું, બળનું કાર્યનું સૂત્ર શું થઈ જશે, W ઇઝ ઇક્વલ ટુ કેપિટલ F સ્મોલ S, જેનો મતલબ થશે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ઓકે, હવે આ કાર્ય કેવી રાશિ છે, તો આ પણ યાદ રાખવું, કાર્ય એ એક અદિશ રાશિ છે. કઈ રાશિ છે, એક અદિશ રાશિ, બરાબર, કાર્ય કેવી રાશિ છે, અદિશ રાશિ. હવે અહીંયા આગળ તમને એક ન્યૂટન મીટર અથવા તો એક જૂલ કાર્ય કોને કહેવાય, તો એનું તમારે વ્યાખ્યા પૂછાઈ શકે કે જો બળ, હવે આનું આપણે સૂત્ર પ્રમાણેની આપણે એકમ બનાવીએ તો શું બનશે, તો કંઈક ન્યૂટનનો SI એકમ શું થાય, ન્યૂટન થાય, સોરી, બળનો SI એકમ શું થાય, ન્યૂટન થાય, અને આપણે સ્થાનાંતરનો SI એકમ શું લઈએ છીએ, મીટર, બરાબર.
परंतु आ जे जूल नामना वैज्ञानिक नी याद में एने एनो एसआई एकम शू ले कैपिटल जे, कार्य एसआई एकम शू ले कैपिटल जे, आ तमारे याद राखो बराबर। तो हवे जोईए कि जो बल एफ एक न्यूटन अने स्थानांतर एक मीटर होय तो बल द्वारा थयेल कार्य W बराबर केटलू कहवाय, एक न्यूटन मीटर। अथवा तो तमे बीजू शू लखी सको छो कि एक जूल जेटलू कार्य थयुं एम कहवाय बराबर। तो कार्यनो जे एसआई एकम छे शू थई जशे, न्यूटन मीटर, अथवा तो एने जूल तरीके पण आपणे बतावी शकीए छीए। अने बीजू छे सीजीएस पद्धतिमां बराबर, सीजीएस पद्धतिनी आपणे वात करी चूक्या हता प्रकरण नंबर 8 गतिमां, ठीक छे, गति चेप्टर में। सी मतलब सौ प्रथम जे संज्ञा छे ए अंतर माटे, बीजी जे जी संज्ञा छे ए दळ माटे, अने त्रीजी एस संज्ञा छे समय माटे। एटले सीजीएस पद्धति में सी नो मतलब थशे सेंटीमीटर, जी नो मतलब थशे ग्राम, अने एस नो मतलब थशे सेकेंड बराबर। तो हवे सीजीएस पद्धति में एनो एकम शू थई जशे, डाइन सेमी। शू थई जशे, आ पण याद राखो, एनो एकम सीजीएस पद्धति में थई जशे डाइन सेमी बराबर। कारण के बळनो सीजीएस पद्धति में एकम थाय डाइन, अने मीटरनो सीजीएस पद्धति में एकम थशे सेमी। हवे एनो मतलब एक न्यूटन बराबर आपणे जाणी चूक्या हता कि 10^5 डाइन थाय बराबर। तो हवे एने डाइन सेमी में फेरवुं होय तो केटला थशे, तो मीटरना केटला सेंटीमीटर थाय, तो 10^2 सेंटीमीटर एटले कि 100 सेंटीमीटर थाय। तो एक न्यूटन मीटर बराबर केटला डाइन सेमी, तो ए थई जशे 10^7 डाइन सेमी। आ तमारे याद राखवू के भाई एक न्यूटन मीटर बराबर सीजीएस में केटला थाय, अथवा तो डाइन सेमी केटला थाय, तो 10^7 डाइन सेमी। ओके, हवे सूत्र एक पर थी जो एफ बराबर 0 आपणे लई लईए तो पूरू डब्ल्यू नु मूल्य शू थई जशे, 0 थई जशे। एनो मतलब कार्य केवू कहेवाय, शून्य कहेवाय। अने जो एस बराबर 0 होय तो पण पूरू कार्य शू थई जशे, शून्य। तो बळ लागता वस्तुनું સ્થાનાંતર લંબરૂપે થાય તો પણ કાર્ય શું કહેવામાં આવશે, 0 થઈ રહ્યું છે એમ આપણે કહીશું। તો અહીંયા આગળ બે પરિસ્થિતિઓ તમારે ધ્યાન રાખવાની છે કે જો બંને રાશિમાંથી એટલે કે બળ અથવા તો સ્થાનાંતરમાંથી કોઈ એક 0 હોય તો આખું બળનું મૂલ્ય શું થઈ જશે, સોરી આખું કાર્યનું મૂલ્ય શું થઈ જશે, 0 બની જશે। ઓકે, હવે આપણે જોઈએ કે જે અલગ અલગ પ્રકારના જે કાર્યો થાય છે, ધન કાર્ય કોને કહેવાય, ઋણ કાર્ય કોને કહેવાય, અને શૂન્ય કાર્ય કોને કહેવાય। તો ચલો સૌ પ્રથમ આપણે જોઈએ ધન કાર્ય અને ઋણ કાર્ય બરાબર। તો ધન કાર્ય કોને કહેવામાં આવશે કે આપણે જે દિશામાં પદાર્થ પર બળ આપ્યું હોય અને એ જ દિશામાં જો સ્થાનાંતર થઈ રહ્યું હોય તો એ દરમિયાન જે પદાર્થ દ્વારા કાર્ય થાય છે એને શું કહેવામાં આવશે, ધન કાર્ય થઈ રહ્યું છે એમ કહેવાશે। ઓકે, તો જોઈ શકો છો કે ભાઈ ધન કાર્ય કોને કહેવાય, તો જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તો બળ દ્વારા થયેલું કાર્ય શું કહેવામાં આવશે, ધન। એટલે કે માન લો કે બળની દિશા પણ એક જ હોય અને એના દ્વારા જે સ્થાનાંતર થયું એ પદાર્થની દિશા પણ, સ્થાનાંતરની દિશા પણ શું હોય, એક જ દિશા હોય, તો આ શરત પ્રમાણે જે પદાર્થ પર જે કાર્ય થઈ રહ્યું છે એ શું કહેવામાં આવશે, ધન કાર્ય થઈ રહ્યું છે એમ કહેવાય। જેમ કે કોઈ બોક્સ હોય તો એ બોક્સને આપણે એક દોરી વડે બાંધીને એક આ દિશામાં ખેંચી રહ્યા છીએ, અથવા તો આ દિશામાં બળ આપી રહ્યા છીએ, તો એનું સ્થાનાંતર પણ શું થશે એ દિશામાં થશે બરાબર। જેમ કે તમને અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે કે એક રમકડાની કારને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક બાળક જમીનને સમાંતર ખેંચે છે અને કાર બળની દિશામાં સ્થાનાંતર કરે છે, તો તેથી તેવા પ્રકારની સ્થિતિમાં બળ દ્વારા કાર પર થયેલું કાર્ય શું કહેવામાં આવશે, ધન કાર્ય। એટલે જેમ કે અહીંયા મેં તમને બોક્સ દ્વારા સમજાવ્યું તો ત્યાં આગળ શું કીધું છે, કારનું ઉદાહરણ આપેલું છે બરાબર। તો અહીંયા આગળ બોક્સને આપણે એ દિશામાં કોઈ દોરી વડે બાંધીને એક દિશામાં ખેંચી રહ્યા છીએ તો એ જ દિશામાં સ્થાનાંતર થઈ રહ્યું છે, માટે આ શરત અનુસાર
અથવા તો આ સ્થિતિમાં કાર્ય કેવું કહેવામાં આવશે? ધન કાર્ય કહેવામાં આવશે. અને તમે જોઈ શકો કે બંને વચ્ચેનો જે ખૂણો બનશે એ ખૂણાને આપણે થીટા તરીકે દર્શાવીએ તો એ ખૂણા વચ્ચેનું મૂલ્ય શું બનશે? ઝીરો. તો જ્યારે થીટા એટલે કે કેપિટલ એફ એટલે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો ઝીરો હોય, બંને દિશાઓ વચ્ચેનો ખૂણો ઝીરો, તો એ દરમિયાન કાર્ય કેવું કહેવાય? ધન કાર્ય કહેવાશે. ઓકે, પછી જો બળ અને સ્થાનાંતર એ બંને વિરુદ્ધ દિશામાં હોય, એકબીજાથી કેવા હોય? વિરુદ્ધ દિશામાં, તો એ દરમિયાન કાર્ય કેવું કહેવાશે? ઋણ. હવે એનું એક ઉદાહરણ આપ્યું છે કે જે જ્યારે કોઈ વસ્તુ બાહ્ય બળ બળની અસર હેઠળ ગતિ દસડાઈને ગતિ કરી રહ્યો હોય અને ત્યારે જો એના પર ઘર્ષણ બળ લાગી રહ્યું હોય તો ઘર્ષણ બળ તો કઈ દિશામાં લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં. તો એ દરમિયાન વસ્તુનું ઘર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ગતિ કરતું હોય તો આવી સ્થિતિમાં ઘર્ષણ બળ દ્વારા થતું કાર્ય કેવું કહેવામાં આવશે? ઋણ કહેવામાં આવશે. બરાબર. તો ટૂંકમાં એનો મતલબ શું થયો કે માન લો કે આપણે બળ આ દિશામાં આપી રહ્યા છીએ અને એના દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે તદ્દન એની વિરુદ્ધ દિશામાં થઈ રહ્યું છે, તો એ દરમિયાન જે ડબલ્યુનું જે કાર્ય થશે એને શું કહેવામાં આવશે? ઋણ કાર્ય થઈ રહ્યું છે એમ કહીશું. ઓકે, તો એના માટે અહીંયા આગળ કોઈ પદાર્થ ઘસાઈને અથવા તો કોઈ ફૂટબોલ છે તો ફૂટબોલને આપણે કિક મારી તો થોડા સમય પછી શું થઈ જાય? સ્થિર થવા લાગે. તો સૌ પ્રથમ આપણે કિક મારી એટલે કે એ બળની દિશામાં ગતિ કરશે અને થોડા સમય બાદ એ ધીમે ધીમે સ્થિર થવા લાગે, તો એ પરિસ્થિતિમાં ઘર્ષણ બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગવાનું શરૂઆત કરે. બરાબર. અને એક ઘર્ષણ બળ અને એ પદાર્થ એટલે કે ફૂટબોલની ગતિની દિશા એ બંને વિરુદ્ધ થઈ ગઈ, માટે એ દરમિયાન ફૂટબોલ પર થતું કાર્ય કેવું કહેવામાં આવશે? ઋણ કહેવામાં આવશે. અથવા તો કોઈ કૂવામાંથી આપણે ગરગડી દ્વારા ડોલને ખેંચી રહ્યા હોઈએ, શું માન લો કે કોઈ કૂવો છે અને એના ઉપર એમાંથી આપણે આ એક ગરગડી છે અને ગરગડી જે કૂવામાંથી આપણે શું કરી રહ્યા છીએ? એ ડોલને નીકાળી રહ્યા છીએ. ઓકે, તો આપણે જે બળ આપીએ છીએ એ બળ કઈ દિશામાં આપીએ છીએ? નીચેની તરફ. અને જે ડોલનું સ્થાનાંતર છે કઈ દિશામાં થઈ રહ્યું છે? ઉપરની તરફ. તો આ પરિસ્થિતિમાં પણ કાર્ય કેવું કહેવાશે? ઋણ કાર્ય કહેવાશે. ઓકે, હવે આપણે સમજીએ શૂન્ય કાર્ય કોને કહેવાય. હવે આ ઋણ કાર્યમાં જે ખૂણો બનશે એ કેટલાનો બનશે? તો 180 અંશનો. એ બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 180 અંશનો. બરાબર. હવે આપણે વાત કરીએ કાર્ય શૂન્ય ક્યારે કહેવાશે. બરાબર. તો એના માટે બળ અને સ્થાનાંતર એ બંને એકબીજાને કેવા હોવા જોઈએ? લંબરૂપે. કઈ રીતના? લંબરૂપે. ઠીક છે. જ્યારે આપણે ધન કાર્યમાં શું જોયું હતું કે બંને એકબીજાને સમાંતર એટલે કે બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 બનશે, જ્યારે ઋણ કાર્યમાં થીટા બરાબર 180 બનશે, જ્યારે આ બંને વચ્ચે થીટા બરાબર કેટલો બનશે? 90નો ખૂણો બનશે. એટલે કે બંને બળ અને જે સ્થાનાંતરની દિશા હશે અથવા તો સ્થાનાંતરમાં જે ગતિ થઈ રહી છે પદાર્થની એ દિશા એકબીજાને કેટલા ખૂણા બનાવતો હશે? લંબ, એટલે કે 90ના ખૂણે એકબીજાથી હશે. ઓકે, તો જેમ કે અહીંયા આગળ ઉદાહરણ આપ્યું છે કે જે પૃથ્વીની આસપાસ જે ચંદ્રની ગતિ છે, ઓકે, તો એ પણ એક કેવી કહેવાશે? એના દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે એ શૂન્ય કાર્ય થઈ રહ્યું છે એમ આપણે કહી શકીએ છીએ. કેમ? કારણ કે પૃથ્વી દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એ અને ચંદ્ર જે એની ગતિ કરી રહ્યું છે એના પથ પર, બરાબર, તો એ પથ પર આપણે શું કરશું એનો? તો જોઈએ હવે ઉદાહરણ કે જ્યારે આકાશમાં પક્ષી અથવા પંખી સમસ્થિતિ ઉડતું હોય અને તેના પર પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં લાગે તો એ સ્થિતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કેવું કહેવાય? શૂન્ય કહેવાય. એ પક્ષી પર આજે ફક્ત ગુરુત્વાકર્ષણ બળ વડે જે થતું કાર્ય છે એ કેવું કહેવામાં આવશે? શૂન્ય. અથવા તો તમે કોઈ દોરીના છેડે પથ્થર બાંધી અને વર્તુળાકાર માર્ગ પર તમે ગતિ કરાવો તો એ દરમિયાન જે સ્થાનાંતર કેન્દ્રગામી બળ કેન્દ્રગામી બળના કારણે જે સ્થાનાંતર થઈ રહ્યું છે એ પણ એકબીજાથી કેટલા ખૂણે હશે? 90ના ખૂણે. તો એ દરમિયાન કાર્ય કેવું કહેવાશે? એ પણ શૂન્ય. તો આ બળ અને સ્થાનાંતર વચ્ચેનો
खूणो केटलो बनवो जोईए नेवनो, तो ज्यारे बन्ने वच्चेनो खूणो नेवनो बने तो ए दरमियान कार्य केवो कहेवाशे, शून्य कहेवाशे। ओके, अने कारण के स्थानांतरणनी दिशामां बळना घटकनुं मूल्य केवुं थई जाय छे, शून्य थई जाय छे। अने व्याख्या अनुसार कार्य शुं कहेवाशे पछी, शून्य कहीशुं आपणे। अथवा एनुं एक बीजुं उदाहरण के आज बाबत ચોક્કસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા જે ભૂસ્થિર ઉપગ્રહો છે એના ઉપર પણ લાગુ પડે છે, અને તેમાં સ્થાનાંતર અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વચ્ચેનો ખૂણો કેટલાનો બને છે? 90નો। માટે આપણે કહી શકીએ કે ચંદ્ર દ્વારા જે ગુરુત્વાકર્ષણ બળથી જે સ્થાનાંતર થઈ રહ્યું છે, ઓકે, તો એ સ્થાનાંતર અથવા તો એ કાર્ય ચંદ્ર દ્વારા થઈ રહ્યું છે એ કેવું કહેવાશે? શૂન્ય કહીશું આપણે, બરાબર। તો આમ ત્રણ પ્રકારના કાર્ય થઈ જશે, કયા કયા? ધન કાર્ય, ઋણ કાર્ય અને શૂન્ય કાર્ય। શૂન્ય કાર્યમાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 90નો હોય, પછી ધન કાર્યમાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 0નો બનશે, અને ઋણ કાર્યમાં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180નો બનશે। તો એના માટે મેં સમજાયેલ ઉદાહરણ અને એની વ્યાખ્યાઓ તમારે યાદ કરી લેવી, બરાબર। તો આજે આપણે કાર્ય વિશેની માહિતી સમજી શક્યા કે ભાઈ સામાન્ય વ્યવહારિક દ્રષ્ટિએ કાર્યનો મતલબ શું થાય, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કાર્યનો મતલબ શું થાય, એનું સૂત્ર શું થાય, બરાબર। સૂત્ર W બરાબર FS, કાર્યનો SI એકમ થશે જૂલ, અને એ કેવી રાશિ છે? તો અદિશ રાશિ છે, બરાબર। અને એના ત્રણ પ્રકાર છે, ધન કાર્ય, ઋણ કાર્ય અને શૂન્ય કાર્ય, બરાબર। થેન્ક યુ।